तो पार्ट नंबर 14 में परिवहन संदेशा व्यवहार और व्यापार परिवहन संदेशा व्यवहार परिवहन विषय समझवा तो एक स्तर बीजा स्तर मानवी के माल सामान हेर फेर ने परिवहन कहे एक स्थले थी बीजा स्थले मानवी के माल सामान हेर फेर एक स्थले थी बीजा स्थल मानवी के माल सामान हेर फेर परिवहन कहे માણસ હોય કે માલ સામાન હોય તેથી તમે એક સ્થળે થી બીજા સ્થળે શું કરો હેર ફેર કરો માણસ હોય કે એક સ્થળે થી બીજા સ્થળે હેર ફેર કરો એને શું કહેવાય પરિવહન બરાબર આગળ સામાન્ય રીતે એક સ્થળે થી બીજા સ્થળે જવાની ક્રિયાને પરિવહન કહે છે એટલે દેશ કે પ્રદેશમાં આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં પરિવર્તન અવસરો હોવાનો પરિવહન થી વસ્તુઓ ની કે માનવી ની આવાજ સંભવી શકે છે પરિવહન થી દૂરના પ્રદેશો ને એકબીજાથી સાંકળી શકે છે રાષ્ટ્રીય એકતા તથા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ જેવી પ્રક્રિયાઓ પરિવહન થી શક્ય બને છે આજના તુલનામાં પહેલાના સમયમાં લોકો વચ્ચે સંપર્ક બહુ ઓછો હતો પહેલાના સમયમાં શું હતો માણસોના સંપર્ક કેવા હતા ઓછા આજે મોબાઈલ ફોન નહીં બરાબર પેલા તો વ્યક્તિ નીકળો હોય ત્યારે પહોંચે આવે છે ખબર પડે ખવડાવી હવે તો જ્યાં ક્યાં બેઠા છે ખબર બરાબર પણ તોય ત્યાંના લોકોનું જીવન એટલે શાંતિ વાળું હતું કોઈ ટેન્શન હતું નહીં પણ અત્યારે ફોન નહીં આવવાથી ચિંતાઓ શું થઈ બરાબર પરિવહનની વસ્તુઓની કે માનવીની આવન જાવન પ્રવૃત્તિ સંભવી શકે પહેલા સંપર્ક ઓછો રહેતો આજે તો સંદેશાની આપણી માટે વધુ ને વધુ લોકો સંદેશાના સાધનોનો ઉપયોગ કરે ટપાલ ટેલિફોન મોબાઈલ ફોન ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ સંદેશા વ્યવહારમાં વ્યાપક થવા લાગ્યો ભારતે અવકાશી સંશોધન ક્ષેત્રે ઉપગ્રહો ધરતા મૂક્યા જેનાથી દૂરસંચાર સેવામાં ઘણો સુધારો થયો છે વ્યાપાર પ્રવૃત્તિ ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે વ્યાપાર પ્રવૃત્તિ કેટલા પ્રકારની થઈ જાય પહેલું શું આવે કે બીજું ઉદ્યોગ બીજું વેપાર એટલે સેવા છે બરાબર વ્યાપાર પ્રવૃત્તિ ઉત્પાદન પ્રવૃત્તિને વિગામે કોઈ પણ રાષ્ટ્ર સંપૂર્ણપણે સ્વાવલંબી હોઈ શકે તેથી તેને બીજા દેશો સાથે અદલાબદલીનો વ્યવહાર કરવો જ પડે દાખલા તરીકે ભારતમાં તદી કૃષિ પેદાશો મધ્ય પૂર્વના દેશોમાં જાય છે ત્યાંથી આપણે ખજૂર અને કંદી તેલની આયાત કરીએ છીએ આપણે કૃષિ પેદાશો ક્યાં મોકલીએ છીએ મધ્ય પૂર્વના દેશો ઈરાન ઇરાક સાઉદી અરેબિયા તો સામે આપણે શું લાવીએ ત્યાં છે ખજૂર છે પછી ખનિજ તેલ એટલે પેટ્રોલની અહીં શું કરીએ છીએ આયાત કરીએ છીએ હવે પરિવહન તો પરિવહનની વાત કરીએ છીએ પરિવહનમાં જો માણસ પહેલાં ભટકતું જીવન જીવતો હતો બરાબર પછી એને ધીમે ધીમે પ્રાણીઓનો પરિવહનના સાધનો તરીકે શું અગર ઉપયોગ કર્યો પછી બળદગાડી ઘોડાગાડી ઊંટગાડી જે બધા વાહનો બધા પ્રાણીઓ દ્વારા ચાલતા પછી ધીમે ધીમે આ જે સાધનો છે વાહનો છે એની શરૂઆત થઈ આ રીતે પરિવર્તન અલગ અલગ સાધનોનો માણસ પેલા ગધેડાનો મેં કહ્યું હતું આજે તમે મોટા જે બધા પર્વતીય વિસ્તારો છે તેમાં ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે પાવાગઢ તો હવે પેલા રૂપે ને બધું બની પેલા લોકો ત્યારે મારા સામાન ઉપર લઈ જવાશે એનો ઉપયોગ ગધેડા ખચ્ચર કહેવાય બધા પ્રાણીઓ શું વર્તમાન સમયમાં બરાબર
परिवहन पद्धति ने स्थान आबोहवा पुष्टिय मानवी वस्तु ने प्रमाण वगैरह जे बाबतो तेने प्रभावित करे छे। आ उपरांत टेक्निकल विकास आर्थिक विकास बजार अने मूडी रोकाण राजकीय निर्णय जेवी सांस्कृतिक प्रभावो पण परिवहन पर असर करता छे। मैदानी प्रदेश में खड़क तथा रेल मार्ग नी परिवहन थाय छे। मैदानी प्रदेश में सड़क तथा रेल मार्ग मैदान हो तो क्या रस्ता है वो है ने शू हो रेलवे बराबर पची पर्वतीय विस्तारों में आज एक बार पशु हिमालय ना दुर्गम स्थानों के या तथा मानवी नो बोझवाह तरीके उपयोग थाय छे। एवरेस्ट आरोहण समय भूटिया लोगों जो सारा पर्वतारोहण पण छे तथा ते सामान्य उच्चपणनुं काम करे छे। एवरेस्ट आरोहण समय भूटिया लोग भूटिया याद रखजो एवरेस्ट आरोहण समय कोण मान सम्मान उच्चपण काम करे जे भूटिया लोग जे पोते पण शू छे सारा पर्वतारोहको पण छे ते सामान्य उच्चपणनुं काम करे। आ उपरांत पहाड़ी प्रदेशों जंगलों क्षेत्रों में प्रत्यक्षता घोड़ाओ उपयोग थाय छे। रण प्रदेश में ऊंट श्रेष्ठ बोझवाहक छे। बराबर रण प्रदेश में सौथी श्रेष्ठ कोण छे ऊंट पछी मैदान प्रदेशों में पण काठियारा लाकड़ा कापी माथे उचकता तमे जोया हशे। रेलवे स्टेशन में पुलियों ने पण माथे सामान उचकता जोया हशे जोई शकाय छे। दरिया किनारे की नदी ऊंधी हो बारंबार पानी रहत हो त्या जहाजों एक होड़ी उपयोग परिवहन में थाय छे। હવે આવે છે સડક માર્ગ અથવા ભૂમિ પરિવહન। સડક માર્ગ અથવા ભૂમિ પરિવહન બરાબર છે તો સડક માર્ગ કેટલા જે દેશમાં વાત કરીશું પાંચ પ્રાચીન સમયથી પરિવહન માર્ગોમાં સડક માર્ગોની મહત્વ વધુ હતું। ભારતમાં સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજમાર્ગોની જાળ બદલાઈ હતી। સડક માર્ગ રેલવે માર્ગ દરિયાઈ માર્ગ અને હવાઈ માર્ગના પૂરક બની રહે છે। સડક પરિવહન સૌથી અગત્યનો ગુણધર્મ સેવાનું વ્યાપક ક્ષેત્ર માર્ગની સુરક્ષા સમયની બચત અને બહુમુખી અને સસ્તી સેવા થાય છે। માલ સામાન માનવી અને વિસ્તારોને સાંકળવાનો એ માત્ર સસ્તો વિકલ્પ એટલે સડક માર્ગ જો માલ સામાન માનવીને સાંકળવાનો સૌથી સસ્તો વિકલ્પ એટલે શું થાય સડક માર્ગ। ભારતની સડક પ્રણાલી યુએસએ અને ચીન પછી વિશ્વની ત્રીજી જો ભારતની સડક પ્રણાલી વિશ્વમાં ભારતની સડક પ્રણાલી પહેલું કોણ છે પહેલું પહેલું શું લખ્યું યુએસ પછી અને પછી એટલે ભારતનો નંબર કેટલામો છે ત્રીજો કેટલામો ત્રીજો મોટા એનો બોજવાનો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ માલ સામાન ઉચકવાનું કામ કોણ કરે છે ભૂટિયા પહેલો લોકો ભૂટિયા પછી અહીંયા શું આવ્યું સડક પ્રણાલી વિશ્વમાં કેટલામાં નંબરની છે ભારતની સડક માર્ગનું વર્ગીકરણ પાંચ પ્રકારના રસ્તાઓની વાત છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાજ્યમાર્ગ રાજમાર્ગ જિલ્લા માર્ગ ગ્રામીણ સડક માર્ગ અને સરહદી માર્ગ જો કેટલા માર્ગ છે સડક માર્ગોનું વર્ગીકરણ કેટલા માર્ગમાં થાય છે પાંચ ગ્રામીણ સડક રાષ્ટ્રીય ધોરીમાર્ગો ની જવાબદારી કેન્દ્ર સરકાર બરાબર આ માર્ગો દ્વારા રાજ્યની રાજધાનીઓને
મોટા મોટા શહેરોને બંદરોને જોડવામાં આવે છે. આજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે ને, અમારા સરકાર શું કરે છે, મોટા શહેરોને મહાનગરો અને બંદરોને એકબીજા સાથે શું કરે છે, જોડે છે. ભારતનો એ મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન જેવા પડોશી દેશો સાથે પણ આ સડકો જોડે છે. આ બધા જ હાઈવે દ્વારા આપણે આ બધા દેશો સાથે પણ જોડાયેલા છીએ. કયા દેશો સાથે? મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન અને ચીન. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 દેશનો સૌથી લાંબો માર્ગ છે, યાદ રાખજો. નેશનલ હાઈવે નંબર 44 સૌથી મોટો દેશનો સૌથી મોટો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? 44 જે શ્રીનગર થી કન્યાકુમારી સુધી જાય છે. ત્યાંથી ક્યાં સુધી? શ્રીનગર થી કન્યાકુમારી. કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ? નંબર 44. ભારત સરકારે 2011 રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબરમાં પરિવર્તન 94 થયા. 44 છે શ્રીનગર થી કન્યા. સ્વર્ણ ચતુર્ભુજ યોજના, સુવર્ણ ચતુર્ભુજ યોજના દેશના ચાર મહાનગરોને જોડે. દેશના ચાર મહાનગરો કયા? દિલ્હી થી મુંબઈ, મુંબઈ થી ચેન્નઈ થી કોલકાતા, કોલકાતા થી બાજુ દિલ્હી. જઈએ ના તો ઉપરથી નીચે જો ઉપર શું છે? દિલ્હી, દિલ્હી થી મુંબઈ, મુંબઈ થી ચેન્નઈ, ચેન્નઈ થી કોલકાતા, કોલકાતા થી દિલ્હી. આ સુવર્ણ ચતુર્ભુજ માર્ગ. કયો માર્ગ? સુવર્ણ ચતુર્ભુજ માર્ગ. કયો માર્ગ? સુવર્ણ ચતુર્ભુજ માર્ગ. યાદ રહેશે, દેશના ચાર મહાનગરોને જોડે. ગુજરાતમાંથી 27, 41, 48, 148, 141, 147 જો 27 ને 48 યાદ રાખો, પછી 41 તો 141, 47 તો 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય. ભારત સરકારે 2011 રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબરમાં પરિવર્તન કરેલ છે. 2011 ધોરીમાર્ગના નંબરોમાં શું કર્યું છે? પરિવર્તન. જનસંખ્યાના આધારે જોઈએ તો ચંડીગઢ, પોંડિચેરી, દિલ્હી, ગોવા જેવા રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા વધારે. મેં કીધું તમને પહેલા, કયા રાજ્યોમાં ધોરીમાર્ગની સંખ્યા વધારે છે? તો કે ચંડીગઢ, પોંડિચેરી, દિલ્હી અને ગોવા. જ્યારે મિઝોરમ, અરુણાચલ, મેઘાલય અને મણિપુર જેવા રાજ્યો ત્યાર પછીનો ક્રમ આવે. વધારે વસ્તી ધરાવતા યુપી, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત જેવા રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ પ્રમાણમાં ઓછી છે. બરાબર, જ્યાં વધુ વસ્તી છે એ રાજ્યોમાંની જો સંખ્યા કેવી રીતે ધોરીમાર્ગની ઓછી છે, ખરેખર ત્યાં વધુ હોવા જોઈએ. અને નેશનલ હાઈવેનો કોડ યાદ રાખો, પેલો પાર્ટ ટુ. કયું? આ માઇલસ્ટોન છે ને પીળા કલરનો, એને કયું પાર્ટ ટુ? પીળા કલરનો એટલે કયો કહેવાય? રાષ્ટ્રીય ધોરીમાર્ગ. પછી રાજ્ય ધોરીમાર્ગ જે હોય ને એમાં લીલા કલરનો પાર્ટ આવે. કેવા કલરનું? લીલા કલર. એમાં કયો આવશે? રાજ્ય ધોરીમાર્ગ. બરાબર, વ્યાપાર અને ઉદ્યોગની દ્રષ્ટિએ રાજ્યના ધોરીમાર્ગોનું મહત્વ છે. આ સડકો રાજમાર્ગ અને જિલ્લા કેન્દ્રો સાથે જોડાયેલ. આ સડકોના નિર્માણ તથા સારી પરિસ્થિતિમાં રાખવાની જવાબદારી રાજ્ય સરકારની. સિમ્પલ છે ને, આની જવાબદારી કોની હતી? કઈ સરકાર? કેન્દ્ર. આની જવાબદારી રાજ્ય ધોરીમાર્ગ હોય તો કોની જવાબદારી હોય? રાજ્ય સરકાર. રાજ્યના મોટા જિલ્લાઓને એને જોડે છે. પછી જિલ્લા માર્ગ આવશે. હવે લીલા કલરનું પાર્ટીઓ આવે એટલે શું વિચારવાનું? રાજ્ય ધોરી ખ્યાલ આવી ગયો. પછી ત્રીજું જિલ્લા માર્ગ. તો આ સડકો ગામડા અને શહેરોને જિલ્લાના મુખ્ય મથક સાથે જોડે. જિલ્લા માર્ગ કોને જોડે? ગામડાના બધા વિસ્તારને કોની સાથે જોડે છે? જિલ્લા સાથે જોડે છે. બરાબર, તથા તાલુકા મથકો અને જિલ્લા મથકો સાથે જોડે. પહેલા આ સડકો કાચી હતી, હવે લગભગ બધી સડકો પાકી સડકોમાં પરિવર્તિત થઈ ચૂકી છે. પહેલા કાચી હતી, હવે બધી પાકી થઈ ગઈ. ને આનું જે સંચાલન છે, જિલ્લા તો જિલ્લા પંચાયત, એનું કામકાજ કોણ સંભાળે છે? જિલ્લા પંચાયત. પછી ગ્રામીણમાં વિલેજ રોડ. આ સડકોનું નિર્માણ અને જાળવણી ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં. ગ્રામીણ માર્ગની જાળવણી કોના દ્વારા થાય છે? કોના દ્વારા? ગામડા પાસેથી પસાર થતા રસ્તાને જોડતી સડકો કાચી હોવાથી ચોમાસામાં બહુ ઉપયોગી બનતી નથી. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ પરિવર્તન પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તે યોજના મુજબ
આ સડકોને પાકી કરવાનું કામ મોટા પાયે ચાલે છે. જો કાળા કલરનું પાટી, કેવા કલરનું? કાળા. જો આમાં રાષ્ટ્રીયમાં પીળા, રાજ્યમાં લીલા અને ગ્રામીણમાં કાળા કલર, કેવા? અને છેલ્લે જે છે ને સરહદીમાં બરાબર. અને આ જે યલો કલરનું આજે છે ને કેસરી, એને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના શું કહેવાય? પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. ગામડાઓ છે ને નાના ગામડાઓ, એની અંદર જે રસ્તાઓ હોય ને એને શું કહેવાય? પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના બરાબર. આનું પાટિયું યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય ચિત્ર મૂકે ત્યાં સુધી ચિત્ર છે બરાબર. સરહદી માર્ગ, સરહદી માર્ગ એટલે શું? દેશના જે બધા સરહદો છે, દેશની સરહદો ઉપર જે રસ્તા બનાવવામાં આવે એને કયા કહેવાય? સરહદી માર્ગ. આ સડકો સરહદ માર્ગ સંસ્થાની સ્થાપના 1960માં કરવામાં આવી. દેશમાં સંરક્ષણ માટે, સંરક્ષણના હેતુથી સરહદી વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ આ સંસ્થા દ્વારા થાય છે. દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ, તેનો નિભાવ, બરફ હટાવવા જેવા કાર્યો પણ તે કરે. જો સરહદી માર્ગનું કામ શું છે? સરહદો ઉપર, દેશની જે સરહદો છે, જેમ કે ચીન છે, પાકિસ્તાન, જે બધી બોર્ડરો છે, એ બધી જગ્યાએ સારા સારા શું બનાવવા? રસ્તાઓ. સાથોસાથ આપણે જાણીએ છીએ કાશ્મીરમાં ત્યાં બરફ પડે છે, બરફ હટાવવા માટે પણ આ જે સંસ્થા જે કામ કરે છે. એટલે સરહદી માર્ગની વાત કરીએ. હવે એક્સપ્રેસ ધોરીમાર્ગ, એક્સપ્રેસ ધોરીમાર્ગ ક્યાં છો? બરોડા ક્યાં નહીં? એક્સપ્રેસ ધોરીમાર્ગ બરોડા ક્યાં છો કે નહીં? બરોડા નથી ક્યાં? એક્સપ્રેસ વે ઉપર ક્યારે નથી કે બરોડા અહીંયાથી અમદાવાદથી? અમદાવાદ વડોદરાને જોડતો જે એક્સપ્રેસ વે છે, જ્યાં વચ્ચે કોઈ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ કોઈ ટ્રાફિક નડતો નથી. જે જગ્યાએ ગામડા વળતા હોય તો ત્યાં બધે શું બનાવેલા? ઉપર બ્રિજ, અંડર બ્રિજ અથવા ઓવરબ્રિજ. પણ આ રસ્તો રીતના રહી વચ્ચે કોઈ જગ્યાએ કોઈ સ્ટોપ આવતો નથી. અમદાવાદથી બરોડા 80 કિલોમીટરનો જે રસ્તો છે, વચ્ચે એક સિંગલ સ્ટોપ સ્ટોપ કોઈ જગ્યાએ ના. બધી જગ્યાએ ગામડા હોય તો ત્યાં જવા માટેના રસ્તાઓ હોય, પણ એ તમે અંદર જઈ શકો, પણ કોઈ જગ્યા કે ચાર રસ્તા પડે જ્યાં કામ આવ્યું એવું ત્યાં શક્ય નથી. બધી જગ્યાએ બ્રિજ બનાવવામાં આવ્યો, રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો. આને કયા રસ્તા કહેવાય? એક્સપ્રેસ ધોરીમાર્ગ બરાબર છે. સૌથી ઝડપી વાહન પર જઈ શકો તો જો એક્સપ્રેસ હાઈવે દ્રુત ગતિ માર્ગ પણ કહેવાય. 4 થી 6 લેન વાળા રસ્તાઓ, કેટલા લેન વાળા? 4 થી 6 લેન વાળા આ રસ્તા ઉપર વિના અવરોધે વાહનો ચલાવી શકે છે. કોઈ અવરોધ વચ્ચે આવતો નથી બરાબર. તમે જયપુરનો હાઈવે જો, અમદાવાદ બરોડા બધા બરાબર વિના અવરોધે વાહનો ચલાવી શકે છે. આ રસ્તામાં રેલવે ક્રોસિંગ તથા ક્રોસ રોડ આવે, ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવે. રેલવે ક્રોસિંગ આવતું હોય અથવા ક્રોસ રોડ તો ત્યાં શું બનાવવામાં આવે છે? ઓવરબ્રિજ. ગુજરાતમાં અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઈવેનું ઉદાહરણ છે. ગુજરાતમાં અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવેનું ઉદાહરણ છે. આ રસ્તાનો ઉપયોગ કરવા માટે ટોલ ટેક્સ ભરવો પડે છે. એના બદલમાં શું ભરવો પડે? ટોલ ટેક્સ. દેશના મુખ્ય બંદરોને જોડતા રસ્તાઓ પણ બનાવવામાં આવે છે. હવે જે પ્રશ્ન છે, તેની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા. જો પહેલા આપણે અહીંયા રસ્તાઓની બધી આજે વાત કરી, ખ્યાલ આવી ગયો? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઈવેનું બોર્ડ કેવું હોય? પીળા કલર. રાજ્યમાં જિલ્લા પછી ગ્રામીણ સડકમાં કાળા કલર. અને મેં હમણાં વચ્ચે અંદર બતાવ્યું પેલું કેસરીમાં કાળો રસ્તો જાય ને આપણા ડામરમાં, તો આને શું કહેવાય? પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના બરાબર છે. એપ્રોચ રોડ પણ એને કહેવાય. આ ખાસ યાદ રાખવાના છે બરાબર. બધામાં આવું પૂછાય છે કે પાટીઓનું કલરનું ચિત્ર હોય ખબર પડવી જોઈએ કે આ આના માટે હું ચાલ આવી ગયો બરાબર છે. હવે જે પ્રશ્ન આપણે આવશે, કયો પ્રશ્ન છે? ટ્રાફિકની સમસ્યા બરાબર છે. કે ભાઈ ટ્રાફિકના પ્રશ્નો શું છે, ટ્રાફિક માટે શું કરવું જોઈએ બરાબર. તો એ ટ્રાફિકની સમસ્યાની વાત જે છે એ આપણે આવતા લેક્ચરમાં આગળ સમજશું બરાબર છે. આવતા લેક્ચરમાં શેના વિશે? ટ્રાફિક વિશે.
બરાબર છે.